स्वागत है धोरण 10 ना सब विद्यार्थी मित्रों अपनी यूट्यूब चैनल टाइम्स ऑफ लर्निंग पर। विद्यार्थी मित्रों आज आप प्रकरण अंत तरफ आग वधी रह्यो छे। आजनो आ छेल्लो वीडियो छे। आगळना वीडियो नी अंदर जो तमने हजू कई न समझातुं होय तो तमे वीडियो ने फरीथी पाछो रिपीट करी जोजो अने एम छतां पण न समझाय तो तमे मारा व्हाट्सएप नंबर पर मारो कॉन्टेक्ट पण करी शको छो। तो चालो आज आपणे शीखवानी शुरुआत करीए छीए। विद्यार्थी मित्रों प्रश्न नंबर 3 नी अंदर आपणने बे शून्य आपवामां आवेला छे। ए प्रथम शून्य छे वर्गमूळमां 5 ना छेदमां 3 अने बीजुं शून्य छे माइनस वर्गमूळमां 5 ना छेदमां 3। हवे जे 3x नी 4 घात प्लस 6x नो घन माइनस 2x नो वर्ग माइनस 10x माइनस 5 जेमां x नी किंमत आपणने आपी देवामां आवेली छे। तो आपणे x बराबर अहीं लखी शकीए वर्गमूळमां 5 ना छेदमां 3 अने बीजी x नी किंमत आपणे अथवामां आपेली छे माइनस वर्गमूळमां 5 ना छेदमां 3। तो विद्यार्थी मित्रों आमने आधारे आज शून्य छे एमने आधारे आपणे एमांथी एना अवयव मेळवी शकीए छे। आ जे पद छे एने सामेन तरफ लई जशुं तो आपणने एक अवयव प्राप्त थशे x माइनस वर्गमूळमां 5 ना छेदमां 3 अने बीजो अवयव छे आ माइनस वाळा पदने सामेन तरफ लई जशुं तो आपणने बीजो अवयव प्राप्त थशे x प्लस वर्गमूळमां 5 ના છેદમાં 3। વિદ્યાર્થી મિત્રો આપણે અહીં એવું કહી શકીએ કે આ જે પ્રથમ છે એ પણ આપેલી બહુપદીનું શૂન્ય છે અને બીજો છે એ પણ એમનું શૂન્ય છે એટલે કે આ બંને અવયવો આપેલી બહુપદીના છે। જો આ બંને અવયવો વડે આમને નિઃશેષ ભાગી શકાતી હોય તો આમના ગુણાકાર વડે પણ આપણે એમને નિઃશેષ ભાગી શકીએ છે। વિદ્યાર્થી મિત્રો અહીં જોઈ શકાય છે કે બંને બે વર્ગોના તફાવતના અવયવ આપેલા છે તો આપણે પ્રથમ પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ આ રીતે એમનું વિસ્તરણ કરી શકીએ છે। તો અહીં આપણે વિસ્તરણ લખીએ તો પ્રથમ પદ x છે એટલે x નો વર્ગ લખાશે અને માઇનસ બીજું પદ છે વર્ગમૂળમાં 5 ના છેદમાં 3 તો વર્ગમૂળમાં 5 ના છેદમાં 3 નો જ્યારે આપણે વર્ગ કરીએ ત્યારે વર્ગમૂળનો સંકેત દૂર થઈ જશે એટલે બીજું પદ મળશે આપણને 5 ના છેદમાં 3। તો વિદ્યાર્થી મિત્રો જે બે અવયવ આપેલા હતા એ બે અવયવ આપેલી બહુપદીના હતા તો બંનેનો ગુણાકાર જે મળશે એ જે અવયવ મળશે એ પણ આપેલી બહુપદીનો જ કહેવાશે। તો હવે જે નવો અવયવ મળે છે એમના વડે આપેલી બહુપદીનો આપણે ભાગાકાર કરશું। તો હવે અહીં આપણે જે બહુપદી આપવામાં આવેલી છે 3x4 પ્લસ 6x3 માઇનસ 2x2 માઇનસ 10x માઇનસ 5 જેમને આપણે ભાગવાના છે x2 માઇનસ 5ના છેદમાં 3 વડે। વિદ્યાર્થી મિત્રો થોડો એવો ભાગાકારની અંદર ધ્યાન રાખવું પડશે। પ્રથમ પદને પ્રથમ પદ વડે ભાગીશું એટલે 4 ઘાતમાંથી 2 ઘાત દૂર થશે એટલે પ્રથમ પદ અહીં મળશે 3x2। હવે આપણે ગુણાકાર કરવાનો છે તો 3x2 ગુણ્યા x2 તો પરિણામ કેટલું પ્રાપ્ત થશે 3x4। ત્યારબાદ આગળ વધીએ પ્લસ ગુણ્યા માઇનસ એટલે માઇનસ આ બંનેનો આપણે ગુણાકાર કરવો છે એટલે 5 ના છેદમાં 3 ગુણ્યા 3x2 અહીં અંશમાં 3 છેદમાં 3 એટલે 3 દૂર થઈ જશે તો પરિણામ કેટલું વધશે 5 ગુણ્યા x2 એટલે 5x2 માઇનસ એટલે અહીં લખીશું આપણે માઇનસ 5x2। ત્રીજું સ્ટેપ આપણું છે નિશાની બદલવાનું પ્લસ છે માટે માઇનસ અને માઇનસ છે માટે પ્લસ તો પ્રથમ પદ દૂર થઈ જાય છે 6x3 આમની અંદર 3 ઘાતવાળું સજાતીય પદ જોવા મળતું નથી તો 6x3 આપણે નીચે એમને લખી નાખશું ત્યારબાદ 2x2 એ માઇનસ છે અને 5x2 એ પ્લસ છે એટલે બાદબાકી કરવી પડશે તો 5માંથી 2ને માઇનસ કરતાં 3 વધશે તો અહીં પરિણામ પ્રાપ્ત થાય છે 3x2 અને બાકીનું પદ છે માઇનસ 10x અને માઇનસ 5 કેમ કે આમની અંદર બીજા કોઈ એના જેવા સજાતીય પદ મળતા નથી। હવે ફરીથી પાછા પ્રથમ પદને પ્રથમ પદ વડે ભાગીએ તો 3 ઘાતમાંથી 2 ઘાતને દૂર કરીએ તો 1 ઘાત વધશે અને 6 ભાગ્યા 1 એટલે 6 મળશે તો પ્લસ 6x પરિણામ પ્રાપ્ત થશે। હવે ગુણાકાર કરશું તો 6x ગુણ્યા x2 એટલે પરિણામ પ્રાપ્ત થશે 6x3 6x - 5 ના છેદમાં 3 આમનો આપણે ગુણાકાર કરીએ તો માઇનસ 5 ના છેદમાં 3 ગુણ્યા 6x। હવે 3 2 6 લખાશે તો માઇનસ 5 ગુણ્યા 2 એટલે 5 2 10 મળશે એટલે માઇનસ 10x પરિણામ પ્રાપ્ત થશે। તો વિદ્યાર્થી મિત્રો હવે એના પછીનું જે નવું સ્ટેપ છે એ છે નિશાની બદલવાનું તો પ્લસ છે માટે માઇનસ અને માઇનસ છે માટે પ્લસ લખાશે તો પ્રથમ પદ તો દૂર થઈ જશે અહીં 3x2 વાળું પદ છે જેને આપણે એમને એમ લખવું પડશે આ બંને સજાતીય પદ છે અને સહગુણકો પરસ્પર વિરોધી છે માટે એમનું પરિણામ 0 તો માઇનસ 5ને સીધા નીચે લઈ આવશું। ફરીથી પાછા 3x2ને x2 વડે ભાગવાના છે તો x2 દૂર એટલે પરિણામ પ્રાપ્ત થશે 3। વિદ્યાર્થી મિત્રો અહીં આપણને જે 3 મળેલા છે એ 3 વડે આમનો ગુણાકાર કરશું તો 3 ગુણ્યા x2 એટલે 3x2 મળશે પ્લસ ગુણ્યા માઇનસ એટલે માઇનસ 5 ના છેદમાં 3 ગુણ્યા
3 तो 3 3 दूर થશે એટલે વધશે કેટલા માત્ર 5 તો અહીં પ્લસ છે એટલે માઈનસ અને માઈનસ છે માટે પ્લસ અહીં જોઈ શકાય છે કે બધા જ પરિણામો દૂર થશે એટલે શેષ વધશે 0 હવે આપણે જે આગળનો કામ કરવાનું છે એ છે આપણને જે ભાગફળ મળેલું છે એમને આધારે વિદ્યાર્થી મિત્રો અહીં 3x વર્ગ + 6x + 3 જે ભાગફળ મળેલું છે એના પાછા આપણે અવયવ પાડશું અને એમની અંદરથી આપણે x ની કિંમત શોધશું જે બાકીના શૂન્ય હશે તો અહીં મળતું જે પરિણામ છે એમને આપણે અવયવ પાડીએ છીએ એટલે 3x નો વર્ગ प्लस 6x प्लस 3 અહીં જોઈ શકાય છે કે આપેલી બહુપદીમાં 3 સામાન્ય નીકળશે તો આપણે 3 ને સામાન્ય લેતા અહીં વધશે x વર્ગ 3 2 6 એટલે 2x અને 3 એકા 3 અહીં દર્શાવેલી કૌંસની અંદરની જે બહુપદી છે એ બહુપદી કેવી જોવા મળે છે પૂર્ણ વર્ગ ત્રિપદી છે તો આપણે એમને લખી શકીએ પ્રથમ પદનું વર્ગમૂળ અહીં મધ્યમ પદની જે નિશાની હોય તે અંતિમ પદનું વર્ગમૂળ અને કૌંસ પૂરો કરીને બે ઘાત દર્શાવી શકીએ છે तो विद्यार्थी मित्रों અહીં આપણે 3 ગુણ્યા x વત્તા 1 ગુણ્યા x વત્તા 1 લખી શકીએ અને આમના બરોબર આપણે શૂન્ય શોધવા છે એટલે ઇક્વલ ટુ 0 પણ લખીશું માટે 3 બરોબર 0 જે તો શક્ય નથી તો કાં તો x + 1 બરોબર 0 અને અથવા તો x + 1 બરોબર 0 હશે + 1 ને સામેની બાજુ લઈ જતા x બરોબર -1 અથવા તો અહીં પણ પ્લસ ને સામેની બાજુ લઈ જતા x બરોબર -1 તો અહીં જે મળતી x ની કિંમતો છે એ બાકીના બે શૂન્ય છે હવે ચોથા પ્રશ્નની અંદર p ઓફ x બરોબર x તો ઘટ માઈનસ 3x નો વર્ગ પ્લસ x પ્લસ 2 આપેલા છે ઉપરાંત ભાગફળ બહુપદી આપવામાં આવેલી છે x માઈનસ 2 અને શેષ બહુપદી પણ આપવામાં આવેલી છે માઈનસ 2x પ્લસ 4 તો વિદ્યાર્થી મિત્રો આપણે g ઓફ x શોધવાના છે આપેલી જે બહુપદી છે એમને g ઓફ x વડે ભાગતા આપણને ભાગફળ અને શેષ આપી દીધેલા છે તો g ઓફ x કઈ રીતના મેળવીએ છે તો આપણે જાણીએ છે કે p ઓફ x ઇક્વલ ટુ આપણે લખી શકીએ g ઓફ x ઇનટુ q ઓફ x પ્લસ r ઓફ x લખી શકાય એટલે કે ભાજ્ય બહુપદીને ભાજક બહુપદી વડે ભાગીએ છે ત્યારે આપણને ભાગફળ અને શેષ પ્રાપ્ત થાય છે હવે આમની અંદર આપણે કિંમતો મૂકીએ છે તો p ઓફ x આપવામાં આવેલા છે x ની 3 ઘાત માઈનસ 3x નો વર્ગ પ્લસ x પ્લસ 2 ઇક્વલ ટુ g ઓફ x તો આપણે મેળવવાના છે એમને ગુણ્યા q ઓફ x કે જે આપેલા છે x માઈનસ 2 અને પ્લસ r ઓફ x જે આપી દીધેલા છે આપણને માઇનસ 2x પ્લસ 4 તો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ આપણે શું કરશું અહીં જે સરવાળાના સંબંધમાં જે બહુપદી આપવામાં આવેલી છે એને ડાબી તરફ લઈ આવશું તો આપેલી જે બહુપદી છે એમને આપણે પહેલા તો લખી નાખીએ x નો ઘન માઇનસ 3x નો વર્ગ પ્લસ x પ્લસ 2 વિદ્યાર્થી મિત્રો આ જે જમણી તરફ બહુપદી આપેલી છે જ્યારે ડાબી તરફ આવશે ત્યારે એમની નિશાનીઓ બદલવી પડશે તો આ માઇનસ 2x છે આ તરફ આવશે એટલે પ્લસ 2x લખાશે અને પ્લસ 4 છે એ આ તરફ આવશે એટલે માઇનસ 4 લખાશે ઇક્વલ ટુ આ જે પરિણામ છે એ એમને જ વધેલું છે એટલે g ઓફ x એમને ગુણ્યા x માઇનસ 2 તો આપણે એવી ને એવી જ રીતે લખી નાખશું હવે આમની અંદર જોશું જે સજાતીય પદો હોય એમાં સરવાળા બાદબાકી કરી શકાય છે તો x નો ઘન એમનું સજાતીય પદ જોવા મળતું નથી x વર્ગવાળું પદ પણ સજાતીય પદ જોવા મળતું નથી પરંતુ x પ્લસ 2x જેમનો સરવાળો કરી શકાય છે પ્લસ 3x અને માઇનસ 4 અને પ્લસ 2 એમની બાદબાકી મળશે માઇનસ 2 ઇક્વલ ટુ લખશું g ઓફ x ગુણ્યા x માઇનસ 2 વિદ્યાર્થી મિત્રો અહીં ગુણાકારમાંથી સામેન્તર ભાવ આવતા ભાગાકારના સંબંધમાં લખાશે એટલે x ની 3 ઘાત માઇનસ 3x નો વર્ગ પ્લસ 3x માઇનસ 2 સામેન તરફની બહુપદી છેદમાં લખાશે એટલે છેદમાં આવશે x માઇનસ 2 બરોબર g ઓફ x વધશે વિદ્યાર્થી મિત્રો હવે ઉપરની જે બહુપદી છે તે ભાજ્ય બહુપદી છે અને નીચેની બહુપદી છે જે ભાજક બહુપદી છે તો આ દાખલો હવે તમારે તમારી જાતે પૂર્ણ કરી અને મને એમનો ફોટો WhatsApp ની અંદર મોકલવાનો રહેશે એમને x માઇનસ 2 વડે ભાગવાના છે આ હવે તમને આવડે જ છે તો ચાલો આ દાખલાને તમે પૂર્ણ કરો પ્રશ્ન 5 માં ભાગ પ્રવિધિ અને આપેલા શરતોને સંતોષે તે પ્રકારના p ઓફ x g ઓફ x q ઓફ x અને r ઓફ x ના ઉદાહરણો આપવાના છે
पहलो जो प्रश्न है एमनी अंदर सूचना आपेली है कि पी ऑफ एक्स की घात बराबर क्यू ऑफ एक्स की घात थवी जोईए। विद्यार्थी मित्रों आ शरत पालन थाय जी ऑफ एक्स की घात जीरो होवी जोईए। तेवुं एक उदाहरण आपणे लखेलुं छे पी ऑफ एक्स बराबर बे एक्स नो वर्ग प्लस आठ एक्स प्लस सात अने तेने आपणे अचल बहुपदी बे वडे भागेला छे त्यारे भागफळ मळशे एक्स वर्ग प्लस चार एक्स प्लस त्रण अने शेष वधशे एक। तमे आवा असंख्य उदाहरणों शोधी सको छो कि जेमनी अंदर तमे कोईपण जे बहुपदी भाज्य बहुपदी तरीके लेशो एमने कोई एक अचल संख्या वडे भागी शकाती होय तेवी तमारे भाजक बहुपदी पसंद करवी जोईए। હવે બીજો પ્રશ્ન છે એમની અંદર ક્યુ ઓફ એક્સની ઘાત બરાબર આર ઓફ એક્સની ઘાત હોવી જોઈએ તો આવી શરતનું પાલન થાય તે માટે જી ઓફ એક્સની ઘાત ગ્રેટર ધેન ક્યુ ઓફ એક્સની ઘાત હોય છે એટલે કે ભાજક બહુપદીના જે પદની ઘાત હોય તે ભાગફળ બહુપદીના પદની ઘાત કરતાં મોટી હોય શા માટે તો કે જી ઓફ એક્સની ઘાત ગ્રેટર ધેન આર ઓફ એક્સની ઘાત હોય છે। ભાજક બહુપદીની ઘાત શેષ બહુપદીની ઘાત કરતાં મોટી હોવી જોઈએ। અહીં આપણે પી ઓફ એક્સ બરાબર એક્સનો ઘન પ્લસ ચાર એક્સ વર્ગ પ્લસ ત્રણ એક્સ પ્લસ એક લીધેલા છે અને એને ભાજક બહુપદી એક્સ વર્ગ પ્લસ એક વડે ભાગતા આપણને ભાગફળ પ્રાપ્ત થાય છે ત્યાં ભાગફળ બહુપદી એક્સ પ્લસ ચાર અને શેષ બહુપદી બે એક્સ માઇનસ ત્રણ વધે છે। અને છેલ્લો જે પ્રશ્ન છે કે આર ઓફ એક્સની ઘાત ઝીરો હોવી જોઈએ જો આર ઓફ એક્સની ઘાત શૂન્ય હોય તો એના માટે તે શૂન્યતર અચળ હોય એ જરૂરી છે। અહીં ઉદાહરણ આપણે લખેલું છે પી ઓફ એક્સ બરાબર ચાર એક્સનો વર્ગ પ્લસ આઠ એક્સ પ્લસ પાંચ હવે એને આપણે જ્યારે એક્સ પ્લસ બે વડે ભાગીએ છીએ ત્યારે ભાગફળ મળશે ચાર એક્સ અને શેષ વધશે અચળ પદ પાંચ કે જે શૂન્યતર અચળ સંખ્યા છે જ્યાં એક્સની ઘાત છે એ ઝીરો હોય છે। તો વિદ્યાર્થી મિત્રો આવી જ રીતે તમે પણ તમારી જાતે આવા અસંખ્ય ઉદાહરણો શોધી શકો છો તમે પણ તમારી જાતે આવા ઉદાહરણો શોધવાનો પ્રયત્ન કરતા રહેજો।